સરકારના કરોડો રૂપિયાની સહાય મેળવીને લોકોની મફત સારવાર કરવાનો દાવો કરી રહેલી જનતા હોસ્પિટલને રવિવારથી સરકારે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કરોડોની સહાય મેળવ્યા બાદ આ હોસ્પિટલને બંધ કરવામાં આવી છે. જોકે જ્યારથી આ હોસ્પિટલ શરૂ થઈ હતી ત્યારથી જ આ હોસ્પિટલ ચર્ચામાં રહી છે અને તે ચર્ચા સારી બાબતની નહીં પરંતુ ખરાબ બાબતને લઈ. હોસ્પિટલ માટે સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હતી પરંતુ તેનો ખોટો જશ ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા ખાટી રહ્યા હતા. કરોડો રૂપિયા અમરનાથ કોર્પોરેશનના નામે મેળવીને જનતા હોસ્પિટલમાં સારવારના નામે મીંડું જોવા મળતું હોવાના લોકોએ આક્ષેપો પણ કર્યા હતા. જનતા હોસ્પિટલમાં સારવાર લઈ ચૂકેલા કોરોનાના દર્દીઓએ આ હોસ્પિટલમાં સેવાના નામે ચાલતા દતિંગોને ખુલ્લા પણ પાડ્યા હતા. ઓગસ્ટ માસમાં ચાલુ થયેલી આ હોસ્પિટલ 31 જાન્યુઆરીના રોજ બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. લગભગ 5.5 માસ સુધી ચાલેલી આ હોસ્પિટલમાં આચરવામાં આવેલી ગેરરીતિની તપાસ કરવામાં આવે તે પહેલાં જ આ હોસ્પિટલ બંધ થઈ ગઈ છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા હોસ્પિટલમાં સરકારના નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું ઉજાગર થતાં સરકારશ્રીના આદેશ અનુસાર જનતા હોસ્પિટલ બંધ કરાવતા હવે સરકારી નાણાંનો દુરુપયોગ બંધ થઈ જશે અને સરકારના નાણાં પણ બચશે. જનતા હોસ્પિટલમાં સરકાર દ્વારા આપવામાં આવી રહેલા નાણાં મુજબ સુવિધાઓ આપવામાં આવતી ન હતી અને તેનો ભોગ અનેક લોકો બની ચૂક્યા હતા. પરંતુ તેમ છતાં ધારાસભ્ય તેનો ખોટો જસ ખાટીને લોકોને છેતરી રહ્યા હતા. ધારાસભ્ય જનતા હોસ્પિટલના નામે લોકોમાં જે જૂઠ ફેલાવી રહ્યા હતા તે એક શરમજનક બાબત છે. નાણાં સરકારના અને સેવા પોતે કરી રહ્યા હોવાનો દાવો કરી રહેલા ધારાસભ્યએ ડીસા શહેરમાં તેમના નામે જનતા હોસ્પિટલ ચાલતી હોવાના મોટા મોટા પોસ્ટરો પણ લગાવ્યા હતા અને આ બાબતે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવતા સરકાર દ્વારા તેની તપાસ શરૂ થાય તે પહેલાં જ હોસ્પિટલ બંધ થઈ ગઈ છે. હોસ્પિટલ બંધ થતાં એક વાત તો નક્કી છે કે સરકારના કરોડો રૂપિયા જે ખોટી જગ્યા ઉપર ખર્ચાઈ રહ્યા હતા તે બચી જશે અને સરકારી નાણાંનો દુરુપયોગ પણ અટકશે. શશિકાંત પંડ્યા જનતા હોસ્પિટલના માધ્યમથી લોકોની મફત સારવાર કરવાનો દાવો કરી રહ્યા હતા તે શશિકાંત પંડ્યાએ સરકારમાંથી કરોડો રૂપિયા વસૂલ્યા છે અને સરકારે તે નાણાં ચૂકવ્યા પણ છે. તો આ સેવાની સાચી હકદાર ભાજપ શાસિત સરકાર જ છે, નહીં કે માત્ર ધારાસભ્ય શશિકાંત પંડ્યા. અને શશિકાંત પંડ્યા જે ઢોંગ પીછોડો કરી રહ્યા હતા તે ઢોંગ પીછોડો કેટલો વ્યાજબી કહેવાય. જનતા હોસ્પિટલ બંધ થઈ ચૂકી છે અને આ હોસ્પિટલમાં આચરવામાં આવેલી ગેરરીતિ અંગે સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે. પરંતુ એ વાત તો ચોક્કસ છે કે જનતા હોસ્પિટલના નામે સરકારના નાણાં ખેંકરી રહેલા ધારાસભ્ય શશિકાંત પંડ્યાની આવક આજથી બંધ થઈ ગઈ છે.